છે, પરંતુ આંકડાઓ શું સૂચવે છે તેને સમજવાનો પ્રયત્ન કરી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. કિંજલ, આમ જોવા જઈએ તો બનાસકાંઠાને બાદ કરતા એક પણ બેઠક એવી નથી કે જ્યાં ગત વખતની સરખામણીમાં આંકડો વોટિંગ પર્સન્ટેજ વધ્યા હોય, પરંતુ વલસાડમાં પણ આ વખતે જો આ વખતની તુલના કરીએ તો વધારે મતદાન થયું છે, ભરૂચમાં થયું છે. આ બધા આંકડાઓ શું સૂચવે છે અત્યારે? વિધિ, ચોક્કસ જે રીતે આપણે વ્યુઅર્સને બતાવી રહ્યા છે, મતદાન છે તે ઓછું થયું છે. સરેરાશ જો વાત કરવામાં આવે તો સરેરાશ 3% થી 8% જેટલું મતદાન 2019ની ચૂંટણીની સરખામણીમાં ઓછું થયું છે. હાલાકી ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોને આ અંદાજો હતો. તેનું એક જે કારણ છે તે ગરમી છે. જે પ્રકારની ગરમી હતી અને એ જ કારણ હતું કે જો ભાજપની વાત કરવામાં આવે, જે બૂથ મેનેજમેન્ટ ભાજપ દ્વારા કરવામાં આવતું હોય છે, તેમણે બૂથ પ્રમાણે જે કાર્યકર્તાઓ હતા તેમને લગાડ્યા હતા મતદાતાઓને મતદાન મથક સુધી લાવવા માટે. પરંતુ કેટલીક જે બેઠકો છે ત્યાં એવું જોવા મળ્યું કે આજે મતદાતાઓ હતા એ ગરમીના કારણે નથી આવ્યા. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી પણ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક કમબેક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો. વિધિ, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપે સ્પષ્ટતાથી કીધું છે કે તે હેટ્રિક કરશે, તેની જે લીડ છે તે લીડ આવશે. પરંતુ આપ જુઓ કે કાલે લીડની વાત કોઈએ નથી કરી, કેમ કે જે પ્રકારનું મતદાન થયું છે તેમાં હજુ પણ ભાજપ આશાસ્પદ છે કે તમામ જે બેઠકો છે તેની પર હેટ્રિક વાગવાની છે. 25-25 જે બેઠકો છે તે ભાજપના ખાતામાં જશે. તેનું કારણ છે કે ભાજપ પાસે પોતાનું જે ઇન્ટરનલ મોનિટરિંગ સિસ્ટમ હોય છે કે જેની અંદર સોસાયટી દીઠ કેટલા વોટ પડ્યા છે, કેટલા વોટ નથી પડ્યા, કયા વોટ નથી પડ્યા, તો એ કયા વોટર્સ છે, તો એ તમામ જે રિપોર્ટ હોય તેમની પાસે હોય છે. હાલાકી કોંગ્રેસને એવું સ્પષ્ટ માનવું છે કે વલસાડમાં તે સારી ફાઇટ આપશે. બનાસકાંઠા સ્વાભાવિક છે કે પહેલા દિવસથી ફાઇટની અંદર બેઠક હતી, ત્યાં સારી ફાઇટ આવશે. આ તરફ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે કે પછી અમરેલીની વાત કરવામાં આવે, બંને બેઠકો પર આશાસ્પદ છે. કોંગ્રેસનું માનીએ તો 6 બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસ આશાસ્પદ છે કે ત્યાં સારી ફાઇટ આવી શકે છે અને ખાતું ખુલી શકે છે. પરંતુ ચોક્કસ એક નિરસતા હતી એ જોવા મળી. તેનું એક કારણ એ હતું કે ગરમી પણ હતી અને તેની સાથે જ જે મુદ્દાઓની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં જોવા મળ્યું વિધિ કે ક્ષત્રિયના સમાજ અથવા ક્ષત્રિયોના વિરોધ સિવાય ગુજરાતનો સ્થાનિક કોઈ મુદ્દાને લઈને લોકસભાની ચૂંટણી ઉપર ફોકસ રહ્યું નથી. ભાજપે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે રૂપાલાજીનું નિવેદન હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજની માફી માંગવાની વાત કરી, તો કોંગ્રેસે આ જ મુદ્દા ઉપર વાત કરી. તો રાહુલ ગાંધી દ્વારા પણ જે રીતે રાજા મહારાજાની વાત થઈ, તો આખી જે ગુજરાતની જે 25-26 બેઠકો હતી ત્યાં અંતિમ દિવસ સુધી આ ક્ષત્રિયવાળો જે મુદ્દો હતો તે જ મહત્વનો રહ્યો. અને એ જ કારણ હતું કે ગઈકાલે ક્ષત્રિય પ્રભાવિત બેઠકો ક્યાં ક્યાં છે, જેમ કે વાત કરવામાં આવે ભાવનગર, કે જેમ કે વાત કરવામાં આવે આણંદ, જેમ કે વાત કરવામાં આવે ખેડા, તો આજે સાબરકાંઠા, તો આજે 5-6 ભાવનગર, આ જે બેઠકો છે ક્ષત્રિય પ્રભાવિત બેઠકો છે ત્યાં કેટલું વોટિંગ થયું, અને જ્યારે પરિણામ આવશે ત્યારે એનું એનાલિસિસ વધારે થઈ શકશે કે આખરે આજે ક્ષત્રિય સમાજ હતો, જે પ્રકારની નારાજગી હતી, વડાપ્રધાન જે રીતે જામ સાહેબને મળ્યા, પાઘડી પહેરી, ત્યારબાદ જે એક અપીલ આપવાનો પ્રયાસ હતો, બીજી તરફ રાહુલ ગાંધીવાળું ફેક્ટર હતું, તમામ ફેક્ટરો કેટલી અસર કરે છે તે 4 જૂને ખબર પડશે. પરંતુ હા, મતદાન છે તે ઓછું થયું છે. પરંતુ આ ભાજપની વાત કરો તો મુખ્ય પ્રધાનની વાત કરીએ તો પણ, ભાજપ પ્રદેશ પ્રમુખ સાહેબ પટેલની વાત કરીએ તો પણ આશાસ્પદ છે કે ત્રીજી વખતે ગુજરાત, કેમ કે હોમટાઉન માનવામાં આવે છે મોદી શાહનું, હેટ્રિક વાગશે. તો કોંગ્રેસ પણ આશાસ્પદ છે કે જે 6 થી 8 બેઠકો છે ત્યાં કોંગ્રેસ છે તે ટફ ફાઇટ આપશે, અને તેની સાથે જ કેટલીક બેઠક પર કોંગ્રેસનું ખાતું પણ ખુલી શકે છે. પણ પરિણામ સ્પષ્ટ કરશે કે આખરે કોની આશા ફળીભૂત થાય છે. બહુ પૂર્ણ જાણકારી મારા સંવાદદાતા આપી રહ્યા હતા.